गुजरात में 2022 में योजनारी विधानसभा की चूंटणी अगाउ कांग्रेस अने भाजप वच्चे शाब्दिक युद्ध छेड़ायुं छे। अने आ शाब्दिक युद्ध शिक्षण, स्वास्थ्य अने रोजगारना मुद्दाओ पर नहीं, परंतु महात्मा गांधीनी टोपीने लईने छेड़ायुं छे। अने आ शाब्दिक युद्धनी शरूआत गुजरात भाजपना नवा नियमायेल संगठन महामंत्री रत्नाकरना एक ट्वीटथी थई छे, जेमां भाजपना संगठन महामंत्री रत्नाकरे लख्युं हतुं, कांग्रेसना लोकोए दरेक वातमां टोपी पहेरावी छे। गुजरात अने महाराष्ट्रमां पहेरवामां आवती आ टोपी जेने क्यारेय गांधीजीए पहेरी नथी, परंतु आ बंने राज्यों साथे जेनो कोई पैतृक संबंध नथी एवा नेहरूजीए हमेशा टोपी पहेरी हती, परंतु कहेवाय गांधी टोपी। भाजपना नेता रत्नाकरना ट्वीट बाद कांग्रेसना सीनियर नेता अर्जुन मोटवाड़ियाए ट्विटर पर रत्नाकरने वळतो जवाब आपता पूछ्यु कि पहला तो तमे ए जणावो तमारो गुजरात साथे शुं संबंध छे। गांधी टोपी महाराष्ट्र अने गुजरातमां अमारा पूर्वजोनी ओळख हती અને અમારા આઝાદી સંગ્રામની પણ ઓળખ હતી, પરંતુ સ્વતંત્ર સંગ્રામના મહત્વ અને સ્વતંત્ર સંગ્રામના પ્રતિકો અંગે અંગ્રેજોના સમર્થકોને માહિતી ન હોય તે સ્વાભાવિક છે। આમ રત્નાકરના ટ્વીટને લઈને ભારે વિવાદ સર્જાયો હતો અને અર્જુન મોઢવાડિયાના જવાબ બાદ રત્નાકરે મૌન ધારણ કરી લીધું હતું, પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રત્નાકરના બચાવમાં આવ્યા હતા અને રત્નાકરના નિવેદનને તેઓએ સાચું ગણાવ્યું હતું। જે આઝાદીની લડત સાથે સંકળાયેલા હતા ये बदा मोटे भागे खादीना कपड़ा पहेरता था, परंतु टोपी पहेरवानो गांधीजीनो कोई फोटो के कोई दृश्य ये मैं पण जोयुं नथी। एटले माननीय रत्नाकरजीनी ये वात चोक्कस साची छे के गांधीजीनी टोपी ए गांधी टोपी चोक्कस कहेवाय छे, पण गांधीजीए पोते कोई दिवस टोपी पहेरी होय एवो कोई फोटोग्राफ कोई म्यूजियममां कोई गांधी आश्रममां કે કોઈ ઐતિહાસિક પુસ્તકમાં આપણે કોઈએ પણ લગભગ જોયો નથી, અને કોઈની પાસે હોય તો રજૂ કરે તો આપણે એનો અભ્યાસ કરીશું। એટલે રત્નાકરજીનું નિવેદન સાચું છે। આમ રત્નાકરના બચાવમાં આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે તેઓએ ક્યારેય ગાંધીજીનો ટોપી પહેરેલો ફોટો નથી જોયો, જે બાદ કોંગ્રેસના નેતા જયરાજસિંહે વળતો જવાબ આપતા ગાંધીજીનો ટોપી પહેરેલો ફોટો રજૂ કર્યો અને જણાવ્યું હતું કે ગાંધીજીએ જ્યારે વસ્ત્રો ત્યાગ્યા ત્યારથી પોતરીત પહેરવાની શરૂઆત કરી હતી અને ત્યારથી તેઓએ ટોપી પહેરવાનું બંધ કરેલું હતું, પરંતુ તે કોંગ્રેસના સૈનિકોના પહેરવેશમાં અપનાવી લેવામાં આવ્યું। વધુમાં જયરાજસિંહે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવ્યા પછી ગુજરાતની સંસ્કૃતિ અને રહેણીકરણીનો અભ્યાસ કરો, સફેદ ગાંધી ટોપી ગુજરાતની ઓળખાણ હતી, અમે જાણીએ છીએ કે તમારો પહેરવેશ તો કાળી ટોપી હતી અને દેશની આઝાદીની લડાઈમાં નહોતા જોડાયા, ગાંધી ટોપી નહોતા પહેરતા, એટલે જ નહેરુ દ્રેશમાં આ વાતને ન કપાવો। આમ રત્નાકરના ટ્વીટ બાદ ભારે વિવાદ થતા કદાચ નેતાજીને ટ્વીટ કરીને ફસાઈ ગયાનો અહેસાસ થતા ભાજપના નેતા રત્નાકરે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું। જો કે આ મુદ્દે હજુ પણ વિવાદ શાંત નથી થયો અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા હવે તો સમગ્ર મામલે રત્નાકરને બરતરફ કરવાની માંગ કરી રહ્યા છે। અર્જુન મોઢવાડિયાએ રત્નાકરના ટ્વીટને ગુજરાતના લોકો અને ગુજરાતની અસ્મિતાનું અપમાન જણાવ્યું છે અને અંતે તો અર્જુન મોઢવાડિયા રત્નાકરને બહારના નેતા તરીકેની છબી પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। અર્જુન મોઢવાડિયાએ તો એવું પણ કહી દીધું છે કે ઉત્તર પ્રદેશથી આવેલા મહામંત્રીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને સ્વતંત્ર સંગ્રામના સેનાનીઓનું અપમાન કર્યું છે। જે ગુજરાતના રીતિ રિવાજ, ગુજરાતના સંસ્કાર, ગુજરાતની અસ્મિતા એના વિશે કોઈ જાણકારી હોતા નથી અને મૂર્ખતા ભેરા નિવેદનો કરે છે અને ગુજરાતીઓનો અપમાન કરે છે। રત્નાકર યુપીમાંથી આવેલા છે, એમને ખબર નથી કે ગુજરાતની અંદર લગભગ 80% લોકો 1947 પહેલા ગાંધી ટોપી પહેરતા હતા અથવા તો પાઘડી પહેરતા અને ખુલ્લે માથે તો કોઈ રહેતું નહોતું। એ વખતે મહાત્મા ગાંધીએ જે ઓછામાં ઓછા ખર્ચ થાય એવા કપડા પોતે પહેરવાનું નક્કી કર્યું, પોતે પાઘડી અને બાકીનો ડ્રેસને ત્યાગ કરી દીધો અને માત્ર પોતે ભરે શરૂઆતમાં ટોપી પહેરી, પરંતુ એ પછી એ પણ હટાવી, પરંતુ દેશના લોકોની જે પહેચાન હતી ગાંધી ટોપી, સફેદ ટોપી અને ગાંધી ટોપી પહેરવા, અને આ ગાંધી ટોપી પહેરી અને આઝાદી સંગ્રામના લડવૈયાઓ એ સુભાષચંદ્ર બોઝ હોય, જવાહરલાલ નહેરુ હોય કે પછી કોઈ પણ નાનામાં નાના અદનો માણસ હોય, એ તમામ લોકોએ આ સામાન્ય લોકોની પહેચાન એવી ગાંધી ટોપી પહેરી, લાઠીઓ ગોળી ખાઈ અને દેશને આઝાદી સંગ્રામની લડાઈ લડી અને દેશને આઝાદી અપાવી,
परंतु भारतीय जनता पार्टी ना पूर्वजों तो अंग्रेजों ना मित्रों था, એટલે આઝાદીના ઇતિહાસની તો ખબર નથી એમને, પણ ગુજરાતની અસ્મિતાની પણ ખબર નથી. અને ભાજપના લોકોએ નીતિનભાઈ સહિતના એમને લોલેલોલ કરે છે. મારે અત્યારના જે ભાજપના તમામ આગેવાનોના પૂર્વજો છે, એના દાદાઓ છે, એ તમામ લોકો પણ ટોપી પહેરતા હતા, સફેદ ટોપી પહેરતા હતા, જેને આજે ગાંધી ટોપીના નામે ઓળખાય છે. એટલે એમણે માત્ર ગાંધી ટોપીનું નહીં, ગુજરાતની જનતાનું, ગુજરાતની અસ્મિતાનું રત્નાકરે અપમાન કર્યું. આમ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરના ટ્વીટ બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો છે. અને આ સમગ્ર મુદ્દે હાલ તો કોંગ્રેસ દ્વારા ભાજપના સંગઠન મંત્રીને બહારી નેતા તરીકે પ્રસ્તાવિત કરી ફાયદો મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદથી ગુજરાત તક માટે ગૌતમ જોશીનો અહેવાલ.